માટે આ પગલું ભર્યું હોય એવું મને અત્યારે લાગી રહ્યું છે. ખાનગી શાળાઓની વાત કરવામાં આવી, આપને ગુરુગ્રામનો પણ જે કિસ્સો થયો હતો તે પણ આપે જો, ગુજરાત માટે કેટલી ચકચાર જગાવનારી આ ઘટના પણ. જે ગુરુગ્રામનો કિસ્સો હતો એમાં થોડું અલગ રીઝન હતું કે ભાઈ એને પછી એક્ઝામ પોસ્ટપોન કરી હતી. આમાં તમે જોજો આમાં એક્ઝેક્ટલી શું રીઝન છે, જેટલું મારું જજમેન્ટ છે, આ રેગિંગ થઈ રહ્યું છે. જે બાળક 9th સ્ટેન્ડર્ડનો છે, નવો એન્ટ્રન્ટ છે, આ લોકો 10th સ્ટેન્ડર્ડના બાળકો જૂના બાળક છે. ચાર જણને એવું કહે છે, ચાર જણ ઇન્વોલ્વ છે કે ત્રણ જણ ઇન્વોલ્વ છે, એટલે એ લોકોની ટીમ છે. મે બી એવું બની શકે કે આ નવા બાળકને લોકો રેગિંગ, કારણ કે નોર્મલી નવા બાળક જોડે જ રેગિંગ થાય. તો મે બી કારણ કે તમે કોલેજ છે, આ લોકો કોલેજમાં રેગિંગ થાય છે, એના માટે કહે છે ભલે એન્ટી રેગિંગ ટીમો સેલો ચડતા હોય, તો મે બી આ બાળકને રેગિંગ થતું હોય અને એ બાળક એને સ્ટોપ કરવા માગતો હોય, એને રોકાવા માગતો હોય, અને એટલે આ ત્રણ કે ચાર જણા, કારણ કે હવે બીજી છે કે લોકો એક ભૂકી લઈ આવ્યા છે સે નહીં, એટલે કદાચ વપરાય કે નહીં તો મને નથી, પણ ભૂકીનો મતલબ શું કે સામે વાળો જોઈ ના શકે, એટલે ઇઝી થાય એટેક કરવા માટે, અને પછી પેલો છોરો ઘુસાડી દે. એટલે હવે આ આ આખી જે આ મેન્ટાલિટી છે, સી સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આ પ્રી પ્લાન છે, એમાં તો કોઈ ડાઉટ નથી, બરોબર છે. હવે રેગિંગ થયું, ઝઘડો થયો, એટલે જ્યારે રેગિંગ ચાલતું હતું ત્યારે ઓથોરિટીઝ, કારણ કે રેગિંગ ઇઝ અ બહુ મોટો ગુનો ગણાય છે, અને આપણે એના માટે એન્ટી રેગિંગ સેલ્સ છે. તો જ્યારે આ હવે 9th સ્ટેન્ડમાં એવું થાય ને, નોર્મલી કોલેજીસમાં થતું હોય છે, પણ એટલે અહીંયા સેલ તો ના હોય, પણ જ્યારે રેગિંગ થતું હતું ત્યારે આમ શ્યોર સ્કૂલના ટીચરોના આઈડિયા તો આવતો હશે કે કંઈક થઈ રહ્યું છે, પણ નોબડી કેર્ડ. સી અત્યારે પ્રોબ્લેમ એ છે કે ધેર ઇઝ નોબડી કેર્ડ, અને એટલા માટે પછી આપણે નેક્સ્ટ કહીએ કે કઈ રીતે થયું, પણ એટલા માટે આ થોડું વધી ચડી અને આટલા અહીંયા સુધી પહોંચી ગયું. શિક્ષણની હાલત કેવી છે બધા જાણે છે, બિસ્માર હાલતોમાં શાળાઓ ચાલતી હોય છે, મૂળભૂત સુવિધાઓ નથી,